હેલો મિત્રો, નમસ્કાર. લર્નિંગ ટાઈમ્સની અંદર તમારું સ્વાગત છે. આજે આપણે સંભાવનાની અંદર સિક્કાઓ વિશેના દાખલા ગણીશું, કે સિક્કા ઉછળવાથી જે સંભાવનાઓ મળે છે એના વિશે દાખલા ગણીશું. તો એની અંદર આપણે એક સિક્કા માટે, બે સિક્કા માટે, ત્રણ સિક્કા માટે પૂછાઈ શકે તેવા દાખલાઓ જોઈશું. તો ચાલો શરૂ કરીએ. તો સૌ પ્રથમ એક સિક્કો ઉછાળવાથી બનતી સંભાવના વિશેના દાખલા જોઈ લઈએ. તો એક સિક્કો ઉછાળીએ તો તેની સંભાવના શું બને? તો એના માટે એક સિક્કો ઉછાળીએ તો સંભાવના બે બને, કાં તો હેડ આવે કાં તો ટેલ આવે, બરાબર, છાપ આવે કાં તો કાંટો આવે. આ બે સંભાવના બને. આના સિવાય ત્રીજી સંભાવના ના મળે તો આપણે કુલ ઇવેન્ટ કેટલી થઈ? બે થઈ. એટલે મતલબ જે સ્પેસ છે એ આપણી નક્કી થઈ ગઈ, બે અને આ બંને એક ઇવેન્ટ થઈ. તો હવે એક એના ઉપરથી પ્રશ્ન જોઈએ તો છાપ મળ આવવાની સંભાવના કેટલી? તો આ હેડ છાપ આવવાની સંભાવના કેટલી બેમાંથી? તો બેમાંથી છાપ આવવાની સંભાવના ઇવેન્ટ એક, છાપ આવવાની સંભાવના એક છે. કેટલામાંથી? તો બેમાંથી. તો જવાબ છે 0.50, મતલબ 50%. હવે એવો જ એક બીજો દાખલો જોઈએ તો કાંટો આવવાની સંભાવના કેટલી? તો આ કાંટો રહ્યો, ટેલ, તો એની સંભાવના કેટલી? તો એક છે. કેટલાની અંદર? બેની અંદર. તો 1/2. ઇવેન્ટ આપણી કેટલી થઈ? કાંટો કેટલી વાર આવી શકે? એક વખત આવી શકે. સ્પેસ આપણી નક્કી છે બે, કેમ કે આ બે પ્રયત્નો છે. તો જવાબ આવશે 0.50, બરાબર. હવે આપણે બીજો દાખલા તરફ જઈએ તો બે સમતોલ સિક્કાઓને ઉછાળવાથી બનતી સંભાવનાના માટેના દાખલા જોઈએ. તો પહેલાં તો એ જોઈએ કે આ બે સિક્કાઓ જો ઉછાળવામાં આવે તો કઈ કઈ સંભાવના ઉદ્ભવે. તો તમે જોઈ શકો કે અહીંયા એક સિક્કો ઉછાળવામાં આવે તો કાં તો હેડ આવે કાં તો ટેલ આવે, કાં તો છાપ આવે કાં તો કાંટો આવે. હવે આ હેડ સાથે જો ફરીથી એક સિક્કો ઉછાળવામાં આવે તો શું આવે? આ હેડ સાથે કાં તો ટેલ આવી શકે કાં તો હેડ આવી શકે, બરાબર. હવે આ ટેલ સાથે કદાચ પહેલો સિક્કો આપણે ઉછાળ્યો, જો ટેલ આવી તો બીજો સિક્કો ઉછાળીએ તો એવું પણ બની શકે કે ટેલ જ આવે, બીજો સિક્કો ટેલ આવે કાં તો હેડ આવે. તો આની સંભાવના ફર્સ્ટની શું થશે? તો કે હેડ અને ટેલ, હેડ અને હેડ, ટેલ અને ટેલ, અને ટેલ અને હેડ, બરાબર. તો આ ચાર આપણી ટોટલ સ્પેસ થઈ ગઈ કે આ ચાર આવી શકે, એના સિવાય આવી શકે નહીં. તો હવે આના ઉપરથી દાખલા કઈ રીતના પૂછાય એ આપણે જોઈએ. તો બંને છાપ આવે તેની સંભાવના કેટલી? બંને છાપ આવે, છાપ એટલે હેડ, બંને હેડ આવે તો એક અહીંયા છે, બીજે ક્યાંય નથી. તો આપણી આ ઇવેન્ટ થઈ ગઈ એક, કેટલામાંથી? તો ચારમાંથી. તો તમે જોઈ શકો છો કે 0.25 જવાબ આવે છે. મિત્રો જુઓ, પરીક્ષાની અંદર જો દાખલો પૂછાય તો તમે આ સૂત્રનો ઉપયોગ કરજો. અહીંયા આ સમજાવવા માટે એકદમ ઇઝી ફોર્મની અંદર રાખેલું છે, પણ જો તમે 10મા ધોરણની પરીક્ષાની અંદર આવા દાખલા પૂછાય અને જો લખવાના હોય તો તમારે 10મા ધોરણની અંદર મોટું સૂત્ર લખવાનું રહેશે, નહીં તો માર્ક્સ કપાઈ શકે છે. બીજો દાખલો જોઈએ આપણે, કે પ્રશ્નમાં કંઈક એવો છે કે બંને કાંટા આવે તેની સંભાવના કેટલી? તો બંને કાંટા આવે એની સંભાવના કેટલી? કાંટા એટલે ટેલ, તો બંને કાંટા એક અહીંયા છે. કેટલામાંથી? ચારમાંથી. તો આપણી ઇવેન્ટ થઈ ગઈ એક, એક જ વાર બંને કાંટા આવી શકે છે, સ્પેસ આપણી નક્કી છે ચાર. તો જોઈએ દાખલો, તો 0.25 જવાબ આવે છે. હવે એક બીજો દાખલો જોઈએ કે એક છાપ અને એક કાંટો આવે તેની સંભાવના કેટલી થાય? મિત્રો અહીંયા એક છાપ અને એક કાંટાની વાત કરી છે, તો પહેલાં છાપ આવી શકે કાં તો પછી પણ છાપ આવી શકે, પહેલાં કાંટો આવી શકે અને પછી પણ કાંટો આવી શકે. તો એક છાપ અને એક કાંટો, તો અહીંયા તમે જુઓ કે અહીંયા એક હેડ અને એક ટેલ, એક છાપ અને એક કાંટો છે. અહીંયા પણ ટેલ અને હેડ એટલે અહીંયા કાંટો અને છાપ છે, બરાબર. તો આ એક અને આ બે, બરાબર. તો આ બે કેટલામાંથી? ચારમાંથી આવી શકે. તો સીધું છે, 50% સંભાવના થાય. તો તમે જુઓ કે 2/4 બરાબર 0.50. હવે બીજા એક દાખલા તરફ જઈએ તો પ્રશ્ન કંઈક એવો છે કે પ્રથમ જે છાપ આવે અને પછી કાંટો આવે,
પ્રથમ સિક્કો ઉછાળીએ અને છાપ આવે, બરાબર? પ્રથમ સિક્કો ઉછાળ્યો તો છાપ આવ્યો અને પછી સિક્કો ઉછાળીએ અને કાંટો આવે એવી સંભાવના કઈ થાય મિત્રો? તો તમે જોઈ શકો છો કે પ્રથમ છાપ એટલે હેડ અને બીજો કાંટો એટલે ટેલ, તો અહીંયા આ એક જ સંભાવના એવી છે. તમે બીજા સંભાવના જોઈ શકો છો કે ટેલ આવે છે પ્રથમ અને પછી હેડ આવે છે, અહીંયા બંને છાપ આવે છે અને અહીં બંને કાંટા આવે છે. તો એના માટે આપણે ઇવેન્ટ કેટલી થઈ, એક મળે એવું એક જ અહીંયા હેડ અને ટેલવાળું છે આ, એ જ મળે અને સ્પેસ આપણી નક્કી છે ચાર, તો જવાબ આવશે 0.25. પ્રશ્ન કંઈક એવો છે કે પ્રથમ કાંટો આવે અને પછી છાપ આવે તેની સંભાવના કેટલી? તો પ્રથમ કાંટો અને પછી છાપ, પ્રથમ સિક્કો ઉછાળીએ અને કાંટો આવે અને પછી જો સિક્કો ઉછાળીએ તો છાપ મળે, બરાબર? એવી સંભાવના આ એક જ થાય છે. તો જોઈએ દાખલો કે ભાઈ આપણી ઇવેન્ટ એક થઈ કેટલામાંથી, ચારમાંથી, તો એ જવાબ આવશે 0.25. મિત્રો જુઓ, તમે આ જ સમજી જશો તો તમને બધા દાખલા એકદમ ઇઝી લાગશે. જો આ એક સિક્કો ઉછાળ્યો તો હેડ આવ્યું, બીજો સિક્કો એનો એ જ સિક્કો કાં તો ટેલ આવી શકે. હવે જો બીજો સિક્કો ઉછાળીએ તો આ સિક્કા જોડે, આ જે પ્રથમ સિક્કો છે એના જોડે હેડ આવી શકે કાં તો ટેલ આવી શકે, અને આ જો પ્રથમ કાંટો પડે તો બીજો કાંટો પણ પડી શકે અને હેડ પણ પડી શકે. હવે જો ત્રીજા સિક્કાની વાત કરીએ તો તમે અહીંયા પ્રથમ સિક્કાની અંદર તમે જુઓ તો પ્રથમ સિક્કો હેડ આવ્યો છે આપણે, બરાબર, છાપ આવી, બીજું કાંટો આવ્યો, તો ત્રીજું બે શક્યતા બની શકે, હેડ પણ આવી શકે અને ટેલ પણ આવી શકે. એ જ રીતે અહીંયા પણ તમે જુઓ કે હેડ પણ આવી શકે, ટેલ પણ આવી શકે. આ ત્રીજા સિક્કાની વાત છે. આ રીતે ચોથા સિક્કામાં પણ તમે કરી શકો કે ભાઈ અહીંયા હેડ આવી શકે, અહીંયા ટેલ આવી શકે, બરાબર? મિત્રો જો આ તમને ખબર પડી જશે તો એકદમ દાખલા ગણવામાં ઇઝી રહેશે. હવે એક બીજો દાખલો જોઈએ કે વધુમાં વધુ એક છાપ આવે તેની સંભાવના કેટલી થાય. મિત્રો જુઓ, વધુમાં વધુ એટલે મેક્સિમમ, બરાબર? વધુમાં વધુ એટલે મેક્સિમમ, તો નીચે મિનિમમ હોય, ઓછામાં ઓછો તરફ જવાનું, તો વધુમાં વધુ એક છાપ આવે. તો એક મેક્સિમમ છે, તો એના કરતાં નીચે શૂન્ય સુધી પણ હોઈ શકે, બરાબર? આ સમજો તમે કે વધુમાં વધુ એક, તો તમે અહીં જુઓ કે એક વખત છે, અહીં બે વખત થઈ જાય એટલે આ ના આવે, બરાબર? આ ના આવે, અહીંયા નથી, તો આ આવે. કેમ? વધુમાં વધુ એક છાપ કીધી તો ઓછામાં ઓછી શૂન્ય પણ હોઈ શકે, અહીંયા આવે તો એક આ આવે, આ ને આ આવે, ત્રણ થયા. તો તમે અહીં જુઓ કે ઇવેન્ટ આપણી ત્રણ છે, સ્પેસ ચાર, તો 0.75 જવાબ આવશે. આની અંદર વધુમાં વધુ એક, વધુમાં વધુ એક વખત, ઓછામાં ઓછું ના પણ હોઈ શકે, શૂન્ય, બરાબર? એક વધુમાં વધુ એક કીધું છે, વધુમાં વધુ એક, એકથી ઉપર નહીં પણ નીચે ગમે તેટલા હોઈ શકે. એ જ રીતે જો તમને ઓછામાં ઓછું કીધું હોય તો ઓછામાં ઓછા એક, તો વધુમાં વધુ ગમે એટલા હોઈ શકે પણ નીચે ના હોઈ શકે, શૂન્ય ના હોઈ શકે, એકથી ઉપર. એવા આગળ એક બે દાખલા મૂકેલા છે, તો એની અંદર હું તમને સમજાવીશ. હવે ત્રણ સિક્કા ઉછળવાથી મળતી કુલ સંભાવનાઓ. તો મિત્રો જો આ પહેલો સિક્કો ઉછાળીએ તો આપણને હેડ મળે કાં તો ટેલ મળે. હવે બીજો જો સિક્કો ઉછાળીએ તો આ હેડ સાથે કાં તો આ ટેલ આવી શકે કાં તો આ હેડ આવી શકે, અને જો ટેલ આવે તો એના સાથે સિક્કો ઉછાળીએ તો કદાચ પ્રથમ સિક્કાની અંદર ટેલ આવેલું હોય તો બીજા સિક્કાની અંદર ટેલ આવી શકે કાં તો હેડ આવી શકે. હવે જો ત્રીજો સિક્કો ઉછાળવામાં આવે તો જો આ ટેલ આવેલું હોય, આ ટેલ આવેલું હોય તો એના સાથે ટેલ આવી શકે કાં તો હેડ આવી શકે. આ હેડ આવ્યું હોય, આ હેડ આવ્યું હોય તો એના સાથે ટેલ આવી શકે કાં તો હેડ આવી શકે. આ ટેલ હોય, આ ટેલ હોય તો ટેલ પણ આવી શકે અને હેડ પણ આવી શકે. એ જ રીતે જો આ હેડ હોય, આ ટેલ હોય, આ હેડ હોય તો અહીંયા ટેલ પણ આવી શકે અને હેડ પણ આવી શકે. તો અહીંયા જોઈએ આપણે તો શું બનશે, હેડ ટેલ ટેલ. અહીંયા તમે જુઓ તો આ હેડ ટેલ હેડ, હેડ ટેલ હેડ. અહીંયા તમે જુઓ તો હેડ હેડ ટેલ, હેડ હેડ ટેલ. પછી અહીંયા તમે જુઓ તો હેડ હેડ હેડ. એ જ રીતે અહીંયા તમે જુઓ તો આ ટેલ ટેલ ટેલ, ટેલ ટેલ ટેલ. પછી ટેલ ટેલ હેડ, ટેલ હેડ ટેલ, અને ટેલ હેડ હેડ.
આ રીતે મિત્રો આ કુલ સંભાવના ટોટલ બનતા પ્રયત્નો ટોટલ સંભાવના આપણી સ્પેસ નક્કી થઈ ગઈ 8. હવે દાખલા આ 8 ઉપરથી પૂછાશે. હવે જુઓ મિત્રો, કદાચ ચોથો સિક્કો ઉછાળવાની વાત હોય તો તમે અહીંયા આગળ કરી શકો છો, હેડ ટેલ, હેડ ટેલ, હેડ ટેલ, હેડ ટેલ, હેડ ટેલ, આના સાથે પણ હેડ ટેલ, હેડ ટેલ, હેડ અને ટેલ. તો આ ચોથા સિક્કાની સંભાવનાઓ થઈ. તો અહીંયા તમે કરી શકો છો હેડ ટેલ, ટેલ હેડ, હેડ ટેલ, ટેલ ટેલ, હેડ ટેલ, ટેલ, આ હેડ હેડ અહીંયા થશે, હેડ ટેલ, હેડ ટેલ. આ રીતે તમે કરશો તો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15 અને 16 સંભાવના થશે 4 સિક્કા માટે. તો આ રીતે મિત્રો 4 સિક્કા માટે પણ તમે ઇઝીલી કરી શકો છો. તમે આટલું જો સમજી જશો તો ઇઝીલી તમને બધા દાખલા ઇઝી લાગશે. હવે થોડાક દાખલા જોઈ લઈએ. તો પ્રશ્ન કંઈક એવો છે કે ઓછામાં ઓછા 2 છાપ મળે તેની સંભાવના કેટલી. તો મિત્રો ઓછામાં ઓછી 2 છાપ, બરાબર. તો અહીંયા જોજો કે મિનિમમ 2 છાપ કીધી છે, તો મિનિમમ 2, તો 2, 3, મિનિમમ 2 એટલે 2 પણ હોઈ શકે ને 3 પણ હોઈ શકે, 4 હોય તો 4 પણ. આ રીતે તમે જોઈ શકો મિનિમમ 2, મિનિમમ તો 2 હોવી જ જોઈએ. તે ઓછામાં ઓછી 2 હોય એવા કેવા છાપની વાત કરી છે. તો એક અહીંયા અહીંયા 2 છે, અહીંયા 2 છે, અહીંયા 3 છે, તો આ પણ આવશે. કેમકે ઓછામાં ઓછી 2 કીધી છે તો 3 આવે, ઓછામાં ઓછું મિનિમમ 2, તો મેક્સિમમ તો ગમે એટલું હોઈ શકે, બરાબર. તો એક આ આ આ, પછી જુઓ કે ક્યાં છે 2, તો અહીંયા છે, તો ટોટલ 4 થયું. તો આપણું ઇવેન્ટ કેટલી થઈ 4, સ્પેસ કેટલી છે, આ ટોટલ સ્પેસ છે એ 8 છે. તો જુઓ કે 4/8 બરાબર 1/2 એટલે 50%. હવે બરાબર 2 છાપ મળે તેની સંભાવના કેટલી. બરાબર 2 જ છાપ મળે, 2થી વધારે નહીં, 2થી ઓછી નહીં, બરાબર 2. તો અહીંયા તમે જુઓ એક અહીંયા છે, અહીંયા પણ છે, બરાબર, અને એક અહીંયા છે. તો આ ટોટલ ઇવેન્ટ આપણી થઈ ગઈ 3, કેટલામાંથી, તો 8માંથી. તો જવાબ આવી ગયો કે 3/8. હવે એવો એક બીજો પ્રશ્ન જોઈએ કે વધુમાં વધુ 1 છાપ મળે તેની સંભાવના કેટલી. મિત્રો મેક્સિમમ પૂછ્યું છે, મેક્સિમમ કીધું છે, મેક્સિમમ 1 મળે, મિનિમમ 0 પણ હોઈ શકે, ના પણ હોય, છાપ ના પણ હોય એવા. તો આપણે જોઈએ કે એવું કયું છે. તો વધુમાં વધુ 1 છાપ મળે, તો 1 અહીંયા છે, આ 2 છે, તો વધુમાં વધુ 1 જ કીધું છે, 2 નહીં, વધુમાં વધુ 1, બરાબર. અહીંયા 2 થઈ જશે, 1 આવશે, અહીંયા 3 છે એટલે નહીં આવે, આ આવશે મિત્રો. કેમ કે અહીંયા વધુમાં વધુ 1 કીધું છે, 1 કરતાં ઓછું પણ હોઈ શકે, બરાબર. અહીંયા છે તો આવશે, અહીંયા 1 જ છે આવશે, અહીંયા 2 થઈ જાય છે તો નહીં આવે. તો કેટલા થયા, 1, 2, 3 અને 4. તો મિત્રો આ જોઈએ કે આપણી ઇવેન્ટ મળી ગઈ છે 4, સ્પેસ આપણી નક્કી છે 8. તો જુઓ કે 4/8 બરાબર 1/2. હવે એક બીજો એવો દાખલો જોઈએ મિત્રો કે કાંટા કરતાં છાપની સંખ્યા વધારે હોય તેની સંભાવના કેટલી થાય. તો કાંટા કરતાં છાપની સંખ્યા, તો અહીંયા આપણે જોઈએ કે અહીંયા કાંટા 2 છે, છાપ 1 છે, તો આ નહીં આવે. અહીંયા છાપ 2 છે, કાંટો 1 છે, તો આવશે. અહીંયા છાપ 2 છે, કાંટો 1 છે, તો આવશે. અહીંયા છાપ જ છે એટલે આવશે. અહીંયા કાંટા છે એટલે આ નહીં આવે. અહીંયા કાંટા વધારે છે, છાપ 1 જ છે એટલે આ પણ નહીં આવે. અહીંયા કાંટા 2 છે, છાપ 1 છે, તો આ પણ નહીં આવે. અહીંયા છાપ 2 છે, કાંટો 1 છે, તો આવશે. તો કેટલા થયા, 1, 2, 3 અને 4. તો આપણી ઇવેન્ટ થઈ ગઈ 4 અને સ્પેસ આપણી 8 છે. તો આગળ જોઈએ કે શું થાય છે. તો 4/8 બરાબર 1/2. તો મિત્રો તમે જો
આ તમારી સ્પેસ શોધી શકશો સિક્કાની અંદર, તો તમે ઇઝીલી દાખલા ગણી શકશો. અને બે સિક્કા ઉછાળો, ત્રણ સિક્કા ઉછાળો, અને જો ચાર સિક્કા ઉછાળવા માટેનો પણ પ્રશ્ન પૂછાય તો તમે ગણી શકશો. વિડીયોમાં જો તમને ખબર ના પડે તો આગળ વિડીયો પાછી ચાલુ કરીને ચેક કરી લેજો. અને મિત્રો, જો તમને અમારી વિડીયો ગમી હોય તો લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ફરી મળીશું. જય હિન્દ.